નમસ્કાર ધોરણ દસના વહેલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજ જે સામાજિક વિજ્ઞાન વિષયનું પેપર લેવાયેલું છે તેનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ આપણે ટાઈપ કરેલું પેપર સોલ્યુશન જોવાના છીએ તો મિત્રો શરૂઆત કરીએ આપણે આપણા પેપરની તે પહેલાં એક નાનકડી વાત કે આપણે મોટાભાગે આ પેપરો છે એ સ્ક્રોલ કરીને મૂકતા હોઈએ છીએ કારણ કે જેથી કરીને તમારો અને મારો બંનેનો સમયની બચત થાય અને તમને વહેલા તે વહેલા સોલ્યુશન મળી રહે એટલા માટે તો પ્લીઝ આપણી ચેનલને સા લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો તો વિભાગ એ છે એમાં પહેલું છે નીચે આપેલા પ્રશ્નોના માધ્યમ મુજબ જવાબો આપો જેમાં નીચેના પ્રશ્નોના એક બે શબ્દોમાં આપણે જવાબ આપવાના છે ગરીબી રેખાનો ખ્યાલ સર્વપ્રથમ કોણે આપ્યો તો બ્યોર્ડ ઓરોએ આપો ભારતમાં સૌથી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતું રાજ્ય છત્તીસગઢ છે સૌથી વધુ ગરીબી ઓછી ગરીબી ધરાવતું તો રાજ્ય છે ગોવા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેંધરી યોજનાનું ટૂંકું નામ તો મનરેગા પાંચમું છે આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રમિકોનું એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર થાય તેને શું કહે છે તો એમાં આવશે વિશ્વ શ્રમ બજાર કહેવામાં આવે દેશની મુખ્ય આર્થિક સમસ્યા તો એમાં આવશે ગરીબી અને બેરોજગારી ભારતના કયા રાજ્યોમાં બેરોજગારીનું પ્રમાણ ઊંચું જોવા મળે છે તો કેરળ ઉત્તર પ્રદેશ અને સિક્કિમમાં બેરોજગારી નિવારણ માટે શિક્ષિત બેરોજગારોની નોંધણી કરતી સંખ્યા કઈ છે સંસ્થા કઈ છે તો એમની અંદર આવશે શિક્ષિત બેરોજગારની નોંધણી કરતી સંખ્યા રોજગાર વિનિમય કેન્દ્ર છે ઉદ્યોગ સાહસિકોને નવો ઉદ્યોગ શરૂ કરવા માટે કઈ યોજના અંતર્ગત સસ્તી લોન આપ સહાય મળે છે તેમાં આવશે સ્ટાર્ટઅપ ઇન્ડિયા યોજના અંતર્ગત સસ્તી લોન મળે છે ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવ્યું હોય અને જો વ્યક્તિ બેરોજગાર હોય તો તેને કઈ પ્રકારની બેરોજગારી કહેવાય તો એને શિક્ષિત પ્રકારની બેરોજગારી કહેવામાં આવે છે ત્યાર પછી એક જોડકું હતું મિત્રો અહીંયા તમે જોઈ શકો આચાર્ય નાગાર્જુન તો પારાની ભસ્મણી શોધ એટલે કે પહેલાં સામે બી બીજા સામે સી ત્રીજા સામે ડી ચોથા સામે એ પાંચમા સામે જી છઠ્ઠા સામે એચ સાતમા સામે આઈ આઠમા સામે ઈ નવમાં સામે કે અને દસમાં સામે જે ત્યાર પછી ખરા ખોટા હતા મિત્રો કે ધાતુ શિલ્પો બનાવવાની પરંપરા દસમી અને અગિયારમી સદીથી વિકાસ પામ્યું તેમાં આવશે સાચું બીજું જળ એવું સંસાધન છે જેનો સીધો સમગ સંબંધ સમગ્ર જીવન સૃષ્ટિ સાથે જોડાયેલો છે તે આવશે સાચું ખાનગીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા તો આવશે ખોટું વિશ્વ સમ્દાય વરસાદ તાળ કે તડકામાં વર્ષો સુધી રહેવાથી કાટ લાગ્યો છે તેમાં આવશે ખોટું પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તથા ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે જેને વિદ્વાનો અજરભર નામથી સંબોધે છે તે આવશે સાચું ત્યાર પછી ખાલી જગ્યા આવશે મિત્રો તો દેશમાં વધુ આવક વધુ સુવિધા અને વધુ સારી નોકરીની શોધમાં બુદ્ધનું બુદ્ધિનું બહિર્ગમન બ્રેઇન ડ્રેઇન એ આંતરિક સ્તરે સ્થળાંતર છે વપરાતી જીવન જરૂરિયાતી વસ્તુઓ જાહેર વિતરણ પ્રણાલી હેઠળ વાજબી ભાવની દુકાનો આપવામાં આવે છે ત્રીજું છે બ્રાભવ્ય પંચાલયે રચેલો ગ્રંથ તો પ્રજનન શાસ્ત્ર આંકડાની પાછળ શૂન્ય લગાવવાથી લખવાની ક્રિયાની શોધ તો ગુપ્તસ મદૃષીય મહર્ષિ સરક સંહિતા સરક દ્વારા સરક સંહિતા તો સુશ્રુત દ્વારા સુશ્રુત સંહિતા ત્યાર પછી મિત્રો વિભાગ બી છે જેમાં હવે મોટા પ્રશ્નોની શરૂઆત થાય છે જેને આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ છીએ જે તમારે જોતું જવાનું છે